नमस्कार मित्रों, नेक्स्ट सरल प्रश्न ध्यान में लईए। रकम बहु सरस छे के साबित करो के f नी रेंज -1 થી 1 માં તમારે x ની કિંમતો લેવાની છે। m નો જવાબ તમને r માંથી મળશે, એટલે કે વિસ્તાર fx છે તમારું x + 2 છેદમાં છે અને અંશમાં છે x ના છેદમાં x + 2 માટે એક એક વિધેય છે એવું પહેલા સાબિત કરીને આપો। હવે તમને ખબર જ છે કે x1 અને x2 માટે તો એક એક વિધેય ચેક કરવું છે, તો આપણે લઈએ fx1 બરાબર fx2 થાય, એટલે કે એક એક છે કે નહીં એ ચેક કરવા માટે અલગ અલગ છે એવું જોઈ લઈએ। અલગ અલગ મળે છે તો નહીં કહી શકાય। fx1 શું થાય? તો fx1 થાય x1 ના છેદમાં x1 + 2 થાય, બરાબર fx2 શું થાય? તો કે x2 ના છેદમાં x2 + 2 થાય। મારો બે બાજુ ચોકડી ગુણાકાર, તો x1 કૌંસમાં x2 + 2 બરાબર x2 કૌંસમાં x1 + 2 થાય। ચાલો આમાં તમે શું કરશો, તો કે સાદી અને સિમ્પલ મેથડથી અંદર ગુણાકાર આપો। તો પહેલો ગુણાકાર થાય x1 x2 + 2 x1, પછી બરાબર અંદર ગુણાકાર આપો, તો x1 x2 + 2 x2। x1 x2 તો બે બાજુ સરખે સરખા છે, બાદબાકી થઈને ઉડી જશે, તો હવે વધે 2x1 બરાબર 2x2, તો એમાંય બે તો ઉડી જાય, તો હવે શું આવે? તો હવે બીજું કાંઈ ના આવે, x1 બરાબર x2, એટલે કે તમે જે કિંમત અલગ અલગ વિચારો છો એ નથી, એ સમાન જ છે, તેથી આપેલ વિધેય એક એક છે એવું ફાઇનલ થઈ જાય। ચાલો આપેલ વિધેય એક એક છે એવું સાબિત થાય છે, આશરી આપશ્રી જાણો છો। હવે શું આગળ વાત કરવાની થાય? તો હવે આગળ વ્યાપ્ત માટે fx બરાબર y લેતા, અરે ભાઈ એમ કયો ને fx એટલે શું? તો કે x ના છેદમાં x + 2 બરાબર y। હવે x ને જ કરતા બનાવવાનો થાય, ઓકે x ને કરતા બનાવીએ, તો ડન x બરાબર y કૌંસમાં x + 2 ky, તો x બરાબર xy + 2y થાય। મારે x કરતા બનાવવો છે, તો x વાળું પદ એક સાઈડ ભેગા કરો, x - xy બરાબર 2y થાય, તો આમના ઉપરથી x નો આન્સર મળે 2y ના છેદમાં 1 - y। એમાંય તમે એક y ની કિંમત કોઈ દિવસ એક તો લઈ શકવાના નથી, કારણ કે x નો જવાબ જોઈ લ્યો -1 થી 1 ની વચ્ચે છે, તો અહીંયાથી એ ફાઇનલ થાય કે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય પણ છે। તો આપેલ વિધેય વ્યાપ્ત વિધેય છે, તો પ્રતિ વિધેય અસ્તિત્વ ધરાવે અને સીધું તમે વ્યાપ્ત પરથી લખી શકો છો, x બરાબર 2y ના છેદમાં 1 - y પરથી f ઇન્વર્સ x નું અસ્તિત્વ છે અને એ કેટલું છે? તો કે અહીંથી જ લખી શકાય 2x ના છેદમાં 1 - x છે। તો આવો સાદો અને સરળ અને બહુ જ સિમ્પલ પ્રશ્ન, જેમાં પહેલા તમારે એક એકનો કન્સેપ્ટ આવરી લીધો છે, બીજો વ્યાપ્ત છે, અને ત્રીજો એટલે કે પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ગણવાનું રહેશે, બરાબર છે।